બાળકોને રમકડાથી ભણાવી રહેલા આ શિક્ષક છે નવસારીના વાંસદામાં આવેલા કેલિયા ગામના. કેલિયા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક હેમંત પટેલે અનોખી રીત શોધી કાઢી છે. સૌથી પહેલા શિક્ષક હેમંત પટેલે વિજ્ઞાન અને ગણિત બંને વિષયોના નિયમો અને સૂત્રો સમજવા માટે નકામી વસ્તુઓ ભેગી કરવાની શરૂઆત કરી. સાથે જ વિજ્ઞાન અને ગણિતના નિયમોને ધ્યાનમાં રાખીને જોવામાં સામાન્ય પરંતુ અભ્યાસમાં ઉત્તમ રમકડાઓ બનાવ્યા છે. શિક્ષક હેમંત પટેલ આ રમકડા બાળકોને બતાવીને તેમને અલગ અલગ પ્રકારના ગાણિતિક સૂત્રો સરળતાથી શીખવી રહ્યા છે. એફએલએન મેળાની અંદર અમારી શાળાએ નવસારી જિલ્લા તરફથી પ્રદર્શનમાં ભાગ લીધો હતો. એની અંદર અમારી શાળામાંથી બનાવેલા 42 જેટલા રમકડાઓનો પ્રદર્શન માં મૂકવામાં આવ્યા. તેમાંથી 15 જેટલા રમકડાઓને સારી જીસીઆરટી દ્વારા સારી એવો પ્રતિસાદ મળ્યો છે. હવે કદાચ એની બ્લુ પ્રિન્ટ બનાવીને ગુજરાત રાજ્યની બીજી શાળાને એવો બી આપવામાં આવ્યો અને ભવિષ્યમાં બીજી શાળા બી એનો ઉપયોગ કરી શકે એવી અમને આશા છે. વેસ્ટમાંથી બનેલા આ રમકડાઓની મદદથી બાળકો પણ અઘરામાં અઘરા દાખલાઓ આંખના પલકારે ઉકેલી કાઢે છે. અમને ગણિત વિજ્ઞાનના વિષયો ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી, પણ જ્યારથી અમારા સરીએ આ રમકડાથી ભણાવવાનું ચાલુ કર્યું છે ત્યારથી અમને ખૂબ જ સહેલાઈ થાય છે. આ રમકડાથી અમે પ્રયોગો અને સૂત્રો જલ્દીથી મોડે કરી લઈએ છીએ. તો બાળકોના સર્વાંગી વિકાસ માટે ચોક એન્ડ ટોક થી હટકે અપનાવેલી આ પદ્ધતિને અન્ય શિક્ષકો પણ બિરદાવી રહ્યા છે. નિતેશ સોનવણે, દિવ્ય ભાસ્કર, નવસારી. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.